નમઃ શિવાય. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ ઓમ નમઃ શિવાયમાં. દર્શક મિત્રો, શ્રાવણ મહિના વિશે આજે આપણે વાત કરવાના છે. શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને આ પવિત્ર મહિના દરમિયાન આ પ્રકારના કાર્યો કરવાથી ભોળાશંકર જલ્દીથી પ્રસન્ન થાય તે બાબતો અંગે આજે આપણે ચર્ચા કરવાના છે અને આ માટે આપણી સાથે કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે આશીષભાઈ જોશી શાસ્ત્રીજી. આશીષભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. નમસ્કાર. દર્શક મિત્રો, શ્રાવણ માસની જ્યારે શરૂઆત થતી હોય અને શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને તે દરમિયાન કયા કયા પ્રકારના કાર્યો, તેની જ સાથે સાથે ખાસ કરીને બારે બાર રાશિમાં આ મહિનો કયા પ્રકારનો રહેવાનો છે, આ મહિના દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, બારે બાર રાશિવાળા વ્યક્તિઓએ કઈ કઈ બાબતોનું ખાસ કરીને ધ્યાન રાખવું ને કઈ બાબત કરવી જોઈએ, કઈ બાબતનું ના કરવી જોઈએ, તે દરેક વસ્તુ વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. તે દરેક બાબત વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. શાસ્ત્રીજી, બારે બાર રાશિ વિશે આજે આપણે વાત કરવાના છે. તો બાર રાશિનું સૌ પ્રથમ મહત્વ શું છે તેના વિશે આપને પૂછવા માંગીશ અને શ્રાવણ મહિના દરમિયાન કોમન વસ્તુ શું છે કે બારે બાર રાશિવાળાએ ધ્યાનમાં રાખવી જોઈએ. અહીંયા આપણે ભગવાનનો નમસ્કાર કરી અને પછી કાર્યક્રમની શરૂઆત કરીશું. જી. વરણાનામ ધરસંધાનામ રસાનામ છંદસામપિ મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. માં શારદા અને ભગવાન ગણેશને વંદન કરી શ્રાવણ મહિનાની અંદર આપણે જે બાર રાશિનું મહત્ત્વ સમજવું છે, એના દ્વારા કઈ રાશિવાળો કયો વ્યક્તિ શિવની અર્ચના કરે તો શુભ ફળ મળે એની આપણે થોડી સમજ લઈશું. પહેલાં બાર રાશિઓ આપણે સમજીએ. તો બાર રાશિમાં એવું છે કે જ્યારે આપણા કોઈ મુહૂર્ત જોતા હોઈએ, બીજા નંબરની અંદર જ્યારે બાળકનો જન્મ થાય તે વખતે આપણે જ્યોતિષી પાસે અથવા પંડિતજી પાસે જતા હોઈએ છીએ અને કહેતા હોઈએ છીએ, મહારાજ આની રાશિ શું છે. રાશિના અક્ષરો પછી આપણે જોતા હોઈએ છીએ અને એ રાશિના અક્ષર પ્રમાણે આપણું નામ જાહેર થતું હોય છે અને એ પ્રમાણે એ રાશિ જ્યારે જોવાની હોય છે ત્યારે મેન પંચાંગની અંદર 5 અંગ છે એમાંનો ચંદ્ર ખરો, એ ચંદ્રની રાશિ જોવામાં આવતી હોય છે અને ચંદ્રની રાશિ પ્રમાણે જ એ બાળકનું નામ પડાતું હોય છે. જી જી. તો જે પ્રકારે આપણે વાત કરી કે બારે બાર રાશિમાં કયા પ્રકારનું મહત્વ રહેલું છે શ્રાવણ માસનું, સૌ પ્રથમ શાસ્ત્રીજી આપને પૂછવા માંગુ મેષ રાશિ વિશે. મેષ રાશિવાળાની ગ્રહદશા કયા પ્રકારની રહેશે આ મહિના દરમિયાન, શ્રાવણ માસ દરમિયાન તેમણે કયા કયા પ્રકારના વિશેષ કાર્યો કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે, શું કહેશો આપ? મેષ રાશિવાળા વ્યક્તિના જે અક્ષરો છે એ અ, લ અને ઈ છે. આ નામના કોઈપણ વ્યક્તિઓ હોય એ મેષ રાશિમાં આવે છે અને મેષ રાશિવાળા શિવરાત્રિમાં, પછી શ્રાવણ માસની અંદર અને સોમવારની અંદર, જે શિવનો વાર પણ કહેવાય છે, માસ પણ કહેવાય છે, અને પ્રદોષ હોય અથવા તો શનિ પ્રદોષ હોય, સોમવતી અમાસ હોય, એ દિવસે પણ શિવની અર્ચા કરી શકે છે. આપણે વાત ચાલી રહી છે શ્રાવણ મહિનાની. તો શ્રાવણ મહિનાની અંદર મેષ રાશિવાળાએ જો કોઈ મંત્ર કરવા જેવું હોય શિવ માટે, પ્રસન્નતા માટે, તો ઓમ નમઃ શિવાય મંત્ર એની માટે શ્રેષ્ઠ છે. પંચાક્ષર મંત્ર છે, કારણ કે 5 તત્વો જે ખરા, એ 5 તત્વોના જે મુખ્ય તત્વ 5માં એક તત્વ છે તે છે પૃથ્વી તત્વ, અને પૃથ્વી તત્વના અધિષ્ઠ ભગવાન ગણેશી બતાવ્યા છે. અને આપણા શાસ્ત્રમાં કહ્યું છે અવંતિ દેશો ભવ ભારદ્વાજ ગોત્ર રક્તવર્ણ ભો ભૂમ ઇહાક્ષયતિષ્ઠ, એટલે મંગળનું સ્થાનક પણ એ બતાવ્યું છે અવંતિ દેશની અંદર, ઉજ્જૈનની અંદર, ત્યાં પણ જ્યોતિર્લિંગ છે ભગવાન મહાકાલેશ્વરનું. તો અહીંયા એ મંગળ છે, એ મંગળ એ મેષ રાશિનો સ્વામી છે, એટલે મંગળના લગતા દાન પુણ્ય જપ તપ અને સાથે શિવની આરાધના જો કરવામાં આવે તો શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. કારણ કે રાશિ સ્વામી પ્રમાણે જો આપણે એના સાથે પૂજા અર્ચા અથવા દ્રવ્ય ભગવાન ઉપર અર્પણ કરીએ છીએ શ્રદ્ધા દ્વારા, તો 100% એનું પરિણામ મળતું હોય છે. હવે માનો કે મેષ રાશિવાળા છે તો મેષ રાશિવાળાએ શ્રાવણ મહિનામાં શિવ મંદિરે જવું અને શિવ મંદિરે ગયા પછી શિવલિંગ ઉપર જો અભિષેક કરવો હોય તો શહદ એટલે કે મધ અને શેરડીનો રસ આ બંને દ્વારા જો અર્ચા કરવામાં શિવલિંગ ઉપર આવે તો એના જીવનની અંદર માધુર્ય કલ્પના પણ આવે છે, માધુર્ય જીવન બને છે, માધુર્ય વાણી બને છે અને જીવનની તમામ પ્રકારની
એવી કડવાશ છે તે દૂર થાય છે અને શ્રેષ્ઠ જીવન બને છે અને શિવની કૃપા એના ઉપર થાય છે. જી જી ચોક્કસ. તો આથી મેષ રાશિ વિશે વાત કે મેષ રાશિવાળાઓ માટે આ મહિનો કયા પ્રકારે વ્યતીત થવાનો છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ મહિના દરમિયાન અને કઈ રીતે પૂજા કરવાથી મેષ રાશિવાળાને વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે. મેષ રાશિ વિશે વાત થઈ આગળ વધવા માંગુ શાસ્ત્રીજી, વૃષભ રાશિ પર આવવા માંગુ. તો વૃષભ રાશિવાળા માણસ, વૃષભ રાશિવાળા વ્યક્તિઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ શ્રાવણ માસ દરમિયાન, તેમના પર શિવજીની કૃપા બની રહે તે માટે કયા પ્રકારે વિશેષ પૂજા અર્ચના કરી શકે છે? જી, વૃષભ રાશિના અક્ષરો છે બ, વ અને ઉ. આમાં જે અક્ષરવાળા જે વ્યક્તિ છે એ વૃષભ રાશિમાં એ શ્રેષ્ઠતરે હોય છે. એટલે વૃષભ રાશિવાળા લોકોએ શિવરાત્રિ હોય, શ્રાવણ મહિનો હોય, એમાં શ્રાવણ મહિનામાં ખાસ કે તે લોકોએ ખોટા ક્લેશથી આ માસની અંદર દૂર રહેવાનું એ સંકેત કરે છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે. ન જેવા બાબતની અંદર પણ નાનું મોટો ઝઘડો પણ થઈ શકે છે, તો તેવી કાળજી રાખી અને જેમ શિવ છે શાંત સ્વરૂપ છે તેવું એ આપણને શિવજી શીખ આપે છે. એટલા માટે તો ક્રોધ છે એ દરેક દુઃખોનું મૂળ બતાવ્યું છે. વૃષભ રાશિવાળાએ ખાસ કાળજી લેવાની કે આપણે અહીંયા ક્રોધ નહીં કરવાનો. બીજાના મનની અંદર કે શ્રાવણ માસની અંદર આ બવાઉ રાશિવાળા જે વૃષભ રાશિ છે એ વૃષભ રાશિવાળાએ શિવલિંગના ઉપર શ્રેષ્ઠ ફળ માટે દૂધ, એમાં જો ગૌ દૂધ મળી જાય, દેશી ગાયનું દૂધ મળી જાય તો શ્રેષ્ઠ છે. અને સાથે સાથે દહીં છે, દહીં શુકનનું પણ પ્રતીક છે અને સાથે સાથે તેના અંદર એક શુકનતાનો અને શ્રેષ્ઠતાનો અને ભળવાનો ગુણ છે. માનો કે દૂધ ચડાવવું છે તો દૂધ શા માટે ભગવાન શિવજી ઉપર ચડાવવાનું? દૂધ ચડાવવાથી શું ફાયદો થાય? દૂધ એ શુભ્ર છે, દૂધની અંદર કદાચ કોઈ કચરો પડ્યો હોય તો તરત દેખાઈ જાય. દૂધ એ નિષ્કલંકિત છે, એમ ભગવાન મારું જીવન પણ નિષ્કલંકિત બને અને સાથે સાથે હું શ્રેષ્ઠ બની શકું. અને એ એટલા માટે હું દહીંનું તમને સ્નાન કરાવું છું, દહીંથી ભગવાન હું તમને અભિષેક કરું છું. તો એક દૂધ અને દહીં આ બંને તત્વો દ્વારા જો શિવાભિષેક કરવામાં આવે છે, વૃષભ રાશિવાળા માટે વાત ચાલે છે, તો દરેક પ્રકારની પરેશાનીમાંથી તે મુક્તિ થાય છે અને સાથે સાથે અપાર ધનની પણ એને પ્રાપ્તિ થાય છે. જી જી ચોક્કસ. તો શાસ્ત્રીજી આપે વાત કરી કે વૃષભ રાશિવાળા કઈ કઈ બાબતોનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ શ્રાવણ માસ પવિત્ર માસની અંદર, કઈ કઈ રીતે પૂજા વિશેષ કરવાથી ભગવાન ભોળાશંકરની કૃપા વૃષભ રાશિવાળા પર બની રહેશે તે વિશે ચર્ચા કરી. આગળ આવવા માંગુ મિથુન રાશિ પર પૂછવા માંગુ શાસ્ત્રીજી આપને. તો મિથુન રાશિવાળાઓ માટે આ મહિનો કયા પ્રકારે વ્યતીત થનારો છે અને શ્રાવણ માસ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે મિથુન રાશિવાળાઓએ? જી, વૃષભ મિથુન રાશિવાળા લોકોએ જેના અક્ષર છે ક, છ અને આપણે મોટો ઘરનો જે ગ કહીએ છીએ તે, એ લોકોએ ખાસ આ માસની અંદર આરોગ્યની કાળજી લેવા જેવી છે. નાની મોટી બીમારીના ભોગ ન બનીએ તેની ખૂબ જ કાળજી રાખવા જેવી છે. ખાણીપીણીમાં ધ્યાન રાખવા જેવું છે અને સાથે સાથે જો શ્રેષ્ઠ એક વસ્તુ થાય તો તે કરવા જેવી છે એ લોકો મિથુન રાશિવાળાને. મિથુન રાશિવાળા જો ઉપવાસ થઈ શકે તો શ્રેષ્ઠ છે. ઉપવાસના લીધે શરીરની અંદર જે નેગેટિવ તત્વો છે તે દૂર થાય છે અને પોઝિટિવ ઉર્જા નિર્માણ થાય છે અને શરીર સ્વાસ્થ્ય સારું રહે છે. પેટના લગતી બીમારી આ લોકો મિથુન રાશિવાળાને થઈ શકે છે, માટે ખાણીપીણીમાં ધ્યાન રાખવું અને સાથે તે શિવાલયની અંદર જઈ અને જે આપણા પૃથ્વીના ઉપર જે ફળો ઉત્પન્ન થાય છે એ કોઈપણ ફળ લઈ શકે છે, ફળનો રસ નીકાળી અને સાથે સાથે લાલ પુષ્પ, ચાહે જાસૂદનું હોય, ગુલાબનું હોય અથવા કોઈ પણ પુષ્પ હોય, પણ એનો કલર રક્ત હોવો જોઈએ. તો આ લાલ ફૂલ અને ફળનો રસ ઇત્યાદિ દ્વારા જો શિવાભિષેક કરવામાં આવે, શિવ અર્ચન કરવામાં આવે, તો એમના જીવનની અંદર આરોગ્ય પણ સારું રહેશે, બીજા નંબરમાં ધન સંપત્તિ પણ પ્રાપ્તિ થશે. આવું એક મિથુન રાશિવાળા માટે છે. જી જી. તો ફળના રસનો અભિષેક કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે શ્રાવણ માસ દરમિયાન મિથુન રાશિવાળાઓએ. ત્યારે મિથુન રાશિની વાત થઈ કે મિથુન રાશિમાં આ મહિનો જે છે શ્રાવણ માસ તે કયા પ્રકારે વ્યતીત થનારો છે. આગળ આવવા માંગુ શાસ્ત્રીજીને કર્ક રાશિ વિશે આપને પૂછવા માંગુ. તો કર્ક રાશિવાળાઓ માટે આ મહિનો કયા પ્રકારનો રહેવાનો છે અને શ્રાવણ માસ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે અને કઈ વિશેષ પૂજા તેમના પર ભોળાશંકરની કૃપા વરસાવી શકે તેમ છે? જી, કર્ક રાશિના જે અક્ષરો છે તે ડ અને હ છે. કર્ક રાશિવાળાએ આ સમય દરમિયાન સંપત્તિની હાનિ બતાવે છે, માટે સંપત્તિની હાનિ કોઈ આડોડો વેપાર ન કરી શકાય એના માટેની ખાસ કાળજી રાખવા જેવી છે. કારણ કે એવું કહી શકાય કે
જે કર્ક રાશિ વાળા છે તે લોકોને ધનની હાનિ પણ બતાવી છે. માટે એમાં શિવની ઉપાસના સાથે સાથે જો વૈભવની અપાર પ્રાપ્તિ જોઈતી હોય કર્ક રાશિ વાળાએ તો ખાસ તો એમને કાચું દૂધ જેને ગરમ નથી કરવાનું અને એ દૂધ નો અભિષેક સાથે સાથે માખણ આ બંનેના દ્વારા શિવાર્ચન કરવામાં આવે તો દરેક પ્રકારનું વૈભવની એમને પ્રાપ્તિ થાય છે. જી જી ચોક્કસ. તો કર્ક રાશિ વિશે વાત થઈ કે કર્ક રાશિમાં કાચું દૂધ અને ખાસ કરીને માખણ અર્પણ કરવાથી ભગવાન ભોળાદેવને અર્પણ કરવાથી ભોળાદેવ જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે અને તેમની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. ત્યારે કર્ક રાશિ વિશે વાત થઈ, આશીષભાઈ હું આપની પાસે આવવા માંગુ સિંહ રાશિ વિશે. તો સિંહ રાશિવાળાઓ માટે કયા પ્રકારનો રહેશે આ મહિનો અને કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવાથી સિંહ રાશિવાળાઓ પર પણ ભોળાશંકરની વિશેષ કૃપા? સિંહ રાશિવાળા લોકોએ જેનો અક્ષર છે મ અને ટ, આ અક્ષરની શબ્દોવાળા લોકોને આપણે સિંહ રાશિવાળા કહીએ છીએ. તો આ સિંહ રાશિવાળા છે તે લોકોને આ જીવન દરમિયાન આમાં શ્રાવણ માસની અંદર શિવજીની કૃપા અપરંપાર થઈ શકે તેવી છે. કારણ કે નક્ષત્રો, ગ્રહો, તારાબળ, ચંદ્રબળ ઇત્યાદિ બધું આ રાશિને એકદમ સન્મુખ છે ને મળે છે. માટે સિંહ રાશિવાળાએ શિવની જો વિશેષ કૃપા મેળવવી હોય તો એક તો મધ સહદ આવે છે તે મધ અને ગોળ આ બંને વડે જો શિવાચન કરવામાં આવે તો જીવનમાં હર હંમેશ શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. જી જી ચોક્કસ. તો સિંહ રાશિવાળાઓ માટે કહેવામાં આવે કે મધ અને ગોળ જો શિવજીને અર્પણ કરવામાં આવે તો ચોક્કસથી સિંહ રાશિવાળા માટે આ મહિનો સારી રીતે પસાર થશે અને શિવજી પણ ઝડપથી પ્રસન્ન થશે અને તેમની મનોકામનાઓ પણ ચોક્કસથી ઝડપથી પૂર્ણ થશે. સિંહ રાશિ વિશે વાત થઈ. દર્શક મિત્રો, આગળની રાશિ પર વધવા માંગુ તે પહેલાં ફરીથી એક વખત આપને જણાવી દેવા માંગીશ કે જ્યારે આજે આપણે બારે બાર રાશિ વિશે વાત કરી રહ્યા છીએ, બારે બાર રાશિની અંદર કયા પ્રકારની વિશેષ પૂજા અર્ચન કરવું જોઈએ તે વિશે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સિંહ રાશિની વાત કરી, કન્યા રાશિ પર આવવા માંગુ શાસ્ત્રીજી. કન્યા રાશિ વિશે શું કહેશો આપ? કન્યા રાશિવાળા માણસ હોય, કન્યા રાશિવાળા વ્યક્તિ હોય, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કેવી વિશેષ પૂજા તેમને મનોકામના ઝડપથી પૂર્ણ કરાવશે? જી, કન્યા રાશિ માટે એટલું કહી શકાય કે પ, ઠ અને અણ જેના અક્ષરો છે તે કન્યા રાશિના થાય છે. સાથે સાથે નક્ષત્ર, તારાબળ, ગ્રહબળ અને નવગ્રહ ભગવાનની જે યુતિ પ્રતિયુતિ જોતા એવું લાગે છે કે આ માસની અંદર કેવલ ને કેવલ બીજી કોઈ દ્રવ્યનો ઉપયોગ ન કરતા આ લોકો ગંગાજળનો ઉપયોગ કરી અને શિવાર્ચન કરે તો આ માસની અંદર એ શારીરિક તકલીફો જે છે એ શારીરિક તકલીફો કન્યા રાશિ માટે એ નાશ પામે છે અને શુભફળની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે કન્યા રાશિવાળા જો ગંગાજળ વડે અભિષેક કરે છે અને તો એમને માનસિક સકળ પ્રકારની અશુદ્ધિ છે જે દૂર થાય છે અને જીવન પાવનકારી બને છે અને શ્રેષ્ઠ વિચારો તેમને ભગવાન શિવ પ્રદાન કરે છે. ચોક્કસથી. તો કન્યા રાશિ વિશે વાત કરીએ આપણે કે કન્યા રાશિમાં જે પ્રકારે શાસ્ત્રીજીએ કહ્યું કે ગંગા જળનો અભિષેક શારીરિક અને માનસિક અશુદ્ધિઓને દૂર કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેલો છે. ગંગા જળ વિશે વાત ખૂબ જ કરી અને કન્યા રાશિ વિશે આપણે વાત કરી, ત્યારે આગળની રાશિ પર વધવા માંગુ શાસ્ત્રીજીને તુલા રાશિ વિશે આપને પૂછવા માંગુ. તો તુલા રાશિમાં આપને શું લાગી રહ્યું છે? તુલા રાશિવાળાઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કઈ વિશેષ પૂજા તેમના માટે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફળ રહેશે? તુલા રાશિવાળા માટે એવું કહી શકાય કે જેનું ર અને ત અક્ષર આવતા હોય તે લોકો તુલા રાશિમાં આવે છે અને તુલા રાશિવાળા એ શિવાર્ચન માટે એક વસ્તુ કરી શકે છે કે દૂધ હોય, દહીં અને શિવ પ્રિય છે દંતુરો અને શેરડીનો રસ આ બધું શિવાર્ચન કરે તો આ માસની અંદર ખાસ એમને લાભ થવાના મોટા ચાન્સીસ છે અને જીવનમાં આવનાર તમામ મુશ્કેલીઓમાંથી એમને છુટકારો મળે છે અને સાથે સાથે જીવન એ શુભાકારી નીવડે છે. બીજી વાત, તુલા રાશિવાળાને આ મહિનાની અંદર, આ માસની અંદર, શ્રાવણ માસની અંદર જેમ શિવ કલ્યાણકારી છે એવા કલ્યાણકારી અને મંગલકારી શુભ સમાચાર મળી શકે તેમ છે. જી જી ચોક્કસ. તો તુલા રાશિમાં જે પ્રકારે વાત કરી કે દૂધ, દહીં, ધતુરા અને શેરડીના રસથી જો અભિષેક કરવામાં આવશે તો ચોક્કસથી આ મહિનામાં, આ મહિના દરમિયાન તમારા માટે એક સારા સમાચાર આવવાની પણ શક્યતા રહેલી છે. એક સારી રીતે આ મહિનો વ્યતીત થઈ શકે છે તે માટેનું કઈ કાર્ય કરવું તે પણ આપણને શાસ્ત્રીજીએ કહ્યું. તુલા રાશિ વિશે વાત કરી ત્યારે શાસ્ત્રીજી વૃશ્ચિક રાશિ પર આવવા માંગુ. તો વૃશ્ચિક રાશિવાળાએ કઈ કઈ બાબતોનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ અને આ મહિનો તેમના માટે કેવો પ્રકારનો રહેશે અને ખાસ કરીને જો ભોળાશંકરને જલ્દીથી પ્રસન્ન કરવા માટે કઈ કઈ વિશેષ પૂજા કરવી પડશે?
વૃશ્ચિક રાશિ માટે એવું કહેવાય કે જેના ન અને ય અક્ષર ઉપર જેનું નામ હોય એ લોકોએ નું રાશિ થાય છે વૃશ્ચિક રાશિ. હવે તે લોકોએ ખાસ તો શિવજી ઉપર, શિવલિંગ ઉપર મધ અને લાલ પુષ્પ વડી શિવાર્ચન કરે તો દરેક પ્રકારની ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. કારણ કે એવું બતાવ્યું છે કે જેમ મેષ રાશિનો સ્વામી મંગળ છે એ જ પ્રમાણે વૃશ્ચિક રાશિનો સ્વામી પણ મંગળ થાય છે. એટલે મંગલકામના સિદ્ધ કરનારું અને શુભાકારી દરેક પ્રકારનું ફળ આપનારા એ ભગવાન શિવ બતાવ્યા છે. તો આ મહિનાની અંદર જો વૃશ્ચિક રાશિવાળા મૃત્યુંજયનો મહામંત્ર જો કરે અને એ મંત્ર દ્વારા ભગવાનની શિવાર્ચન કરે, પૂજા કરે અને ભગવાનની ભક્તિ કરે તો દરેક પ્રકારે શુભાકારી તેમને નીવડી શકે તેમ છે. જી ચોક્કસ. તો વૃશ્ચિક રાશિમાં જે પ્રકારે વાત કરી કે મધ લાલ ફૂલ, લાલ જે ફૂલ હોય છે તેને અર્પણ કરવાથી ઐશ્વર્ય અને ધન પ્રાપ્ત થશે અને વિશેષ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના પર શાસ્ત્રીજી વાત કરી. વૃશ્ચિક રાશિ વિશે વાત થઈ, ધન રાશિ પર આવવા માંગુ તો શાસ્ત્રીજી ધન રાશિવાળાઓ માટે આ મહિનો કયા પ્રકારનો રહેશે અને ધનરાશિમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે આ મહિના દરમિયાન? ધનરાશિવાળા લોકોએ ના અક્ષરો છે ભ, ધ, ફ અને ડ. આ અક્ષર ઉપર કોઈપણનું નામ હોય તો તે ધનરાશિમાં આવે છે. અને આમ તો ગણવા જે રાશિ ધન છે તે દરેક પ્રકારની શ્રેષ્ઠતાને તે પામેલો જ હોય, પણ સાથે સાથે સકલ જો સિદ્ધિની પ્રાપ્તિ કરવી હોય આ માસની અંદર તો સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે હજારો ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરે છે. જેમ ગ્રહણ હોય છે તો ગ્રહણના દિવસે આપણે એક માળા ભગવાનની કરીએ છીએ તો હજાર ગણું, સો ગણું ફળ આપણને મળતું હોય છે. તો તે જ પ્રમાણે શ્રાવણ માસની અંદર મારી નમ્ર નિવેદન પ્રાર્થના સાથે ધનરાશિવાળાને કહેવું છે કે એ પીળા પુષ્પ, લાલ ચંદન અને જો દેશી ઘી મળે તો દેશી ઘી, આના વડે જો શિવાર્ચન કરે તો દરેક પ્રકારની સિદ્ધિ થોડા સમયની અંદર તે પામી શકે છે અને ભગવાન શિવજી એની પર કૃપા વરસાવે છે. જી ચોક્કસ. તો ધનરાશિમાં જે પ્રકારે વાત કરી કે પીળા પુષ્પ અને લાલ ચંદન જો અર્પણ કરવામાં આવે તેનો અને ખાસ કરીને ચોખ્ખા ઘીથી પણ જો અર્પણ કરવામાં આવે તો ચોક્કસથી તમારી જે સિદ્ધિ છે તેમાં વધારો પણ થઈ જશે. ધનરાશિ વિશે વાત કરી ત્યારે આગળ વધવા માંગુ શાસ્ત્રીજીને મકર રાશિ પર આવવા માંગુ. મકર રાશિવાળા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, કેવી વિશેષ પૂજા તેમને શિવજીની તરફ જે તેમની મનોકામનાઓ છે તે પૂર્ણ કરવા તરફ માંડશે? મકર રાશિના અક્ષરો છે ખ અને જ. મકર રાશિવાળાએ ખાસ આ શ્રાવણ માસની અંદર શિવલિંગ ઉપર તલ આવે છે, સફેદ તલ પણ આવે છે અને કાળા તલ પણ આવે છે, તો તેમાં કૃષ્ણ તલ લઈ શકો તો વધારે સારું. કૃષ્ણ એટલે કાળા. તો આ કાળા તલ અને સાથે સાથે સરસવનું તેલ, જી, આના દ્વારા જો શિવાભિષેક થાય, શિવની પૂજા કરવામાં આવે તો બંને ફાયદા થવાના છે. કારણ કે શનિ મહારાજની પણ કૃપા થશે અને શનિ મહારાજની કૃપા જે થશે એના દ્વારા શનિ મહારાજનું અંદરની પનોતી હોય કે કષ્ટ હોય તો એ કષ્ટમાંથી વિમુક્ત શનિ મહારાજ કરે છે. સાથે સાથે મહાદેવની પ્રસન્નતા પણ થાય છે અને શુભ સમાચાર મળી શકે તેવું આ માસની અંદર એમને વ્રતિત થાય છે. જી. તો તલ અને સરસવના તેલનો અભિષેક તેમના માટે લાભદાયી સાબિત થઈ શકે તેમ છે. આજે મકર રાશિ વિશે વાત કરી આપણે કે મકર રાશિમાં વાળા લોકોએ આ મહિના દરમિયાન કઈ કઈ વસ્તુઓનો અભિષેક કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. મકર રાશિ વિશે વાત કરી ત્યારે કુંભ રાશિ પર આવવા માંગુ શાસ્ત્રીજી. કુંભ રાશિવાળાઓ માટે વિશેષ શું સલાહ છે, શું સૂચન આપશો આપ કે કઈ વસ્તુઓનો અભિષેક કરવાથી મકર રાશિવાળાઓ, માફ કરશો, કુંભ રાશિવાળાઓ વિશેષ લાભ પ્રાપ્તિનો થઈ શકે છે? હવે કુંભ રાશિવાળા લોકોના અક્ષરો છે ઘ, શરણાઈનો શ અને સસલાનો શ. જી. તો આ લોકો જે છે કુંભ રાશિવાળા, એ કુંભ રાશિવાળાએ શિવાભિષેક શ્રાવણ મહિનામાં કરવો અને ખાસ કરીને ઓમ નમઃ શિવાયનો જપ કરવો અને સાથે સાથે ઘરે તેલનો દીવો કરવો અને તેલના માટે તેલનો દીવો થાય તો વધારે સારું. અને તે જ દરમિયાન શિવાલયમાં જઈ દૂધ, દહીં અને લાલ પુષ્પ ઇત્યાદિ અર્પણ કરવાથી સકલ મનોકામના આ કુંભ રાશિવાળાની સિદ્ધ થાય છે. જી. જી ચોક્કસ. તો કુંભ રાશિ વિશે વાત કરી કે કુંભ રાશિમાં કઈ કઈ વસ્તુનો વિશેષ ઉપયોગ કરવાથી, અભિષેક કરવાથી શિવજી જે છે ભોળાશંકર તમારી પર ઝડપથી પ્રસન્ન થશે. કુંભ રાશિ પર વાત કરી, અગિયારમી રાશિ કુંભ વિશે વાત કરી, બારમી રાશિ મીન પર આવવા માંગો
શાસ્ત્રીજી, મીન રાશિ વિશે શું કહેશો? આ રાશિ વાળાએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે શ્રાવણ માસ દરમિયાન, અને કયા કઈ વસ્તુના વિશેષ જળાભિષેકથી અથવા તો અભિષેકથી તેમને વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ છે? હવે મીન રાશિના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આ લોકો જે મીન રાશિવાળા છે તેમને પણ આકસ્મિક શ્રાવણ મહિનામાં લાભ મળી શકે તેમ છે. શિવાર્ચન કરવા દ્વારા એમના જીવનની અંદર પુષ્ટિની પ્રાપ્તિ થાય છે, સાથે સાથે કંઈક અટકાયેલા જે કાર્યો છે એ નિર્વિઘ્ને પરિપૂર્ણ થવાની તૈયારીમાં છે. પણ શ્રાવણ માસની અંદર કેવળ શિવનો આશીર્વાદની જરૂર છે, એના માટે દ્રવ્ય ચડાવવાનું રહેશે. મીન રાશિવાળાએ શેરડીનો રસ અને જે મધ છે એ મધની અંદર બાદામનું ચૂરણ કરી જો મિશ્રણ કરવામાં આવે અને શિવજી ઉપર શિવાભિષેક કરવામાં આવે તો આને આજે મીન રાશિવાળા છે એ લોકોને ખૂબ જ સારી સફળતા મળી શકે તેમ છે. આરોગ્ય સુખાકારી અને ધનની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. જી ચોક્કસ. ત્યારે મીન રાશિ વિશે વાત કરી કે મીન રાશિમાં શેરડીનો રસ અને મધમાં બદામ નાખીને અને તેનો અભિષેક કરવાથી આરોગ્ય અને સુખાકારી પણ સારી બની રહેશે અને ધન પ્રાપ્તિ પણ સારી એવી થશે. ત્યારે બારે બાર રાશિ વિશે આજે આપણે વાત કરી કે બારે બાર રાશિમાં કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, કેવી વિશેષ પૂજા તેમના માટે સારી રીતે પસાર થશે અને કેવી વિશેષ પૂજાથી ભગવાન ભોળાશંકરની કૃપા તેમની પર બની રહેશે. ત્યારે બારે બાર રાશિ વિશે તો આપણે વાત કરી, ત્યારે શાસ્ત્રીજી હું પૂછવા માંગુ કે આ મહિના દરમિયાન જે લોકોને નવા ધંધાની શરૂઆત કરવી હોય અથવા તો સારા કામ કરવા હોય તો તેવા લોકો માટે આ મહિનો શ્રાવણ માસ કેવા પ્રકારનો રહેશે? શ્રાવણ માસની અંદર કોઈ પણ શુભ કર્મ કરો તો ખૂબ શ્રેષ્ઠ રહેશે. બીજા નંબરની અંદર હું જે રાશિ કહું છું એ રાશિવાળાને ખાસ ફાયદો થઈ શકે તેમ છે. જી, એક તો મેષ રાશિવાળા, બીજા કર્ક રાશિવાળા, ત્રીજા કન્યા રાશિવાળા, ચોથા કુંભ રાશિ અને મીન રાશિ અને તુલા રાશિ, આ રાશિવાળાને ખૂબ જ સારી સફળતા મળી શકે તેમ છે. મા બાપને વંદન કરી, ગુરુ ઈષ્ટ જગદંબાને યાદ કરી અને કોઈપણ કાર્યની અંદર સફળતા મેળવવી હોય તો આપણા ઘરની અંદર સવારમાં ઉઠી અને એક આસન આપણું જે છે આસન ઉપર બેસી અને એક તાંબાનો લોટો લેવાનો છે, તાંબાનો કળશ લેવાનો છે, તાંબાના કળશની અંદર જળ ભરી એના ગંગાજીનું ટીપું નાખી એક આસન ઉપર બેસી સ્ફટિકની માળા દ્વારા જો એ પાણીમાં માળા ડૂબાડવાની હોય છે અને એ માળા 108 વખતની મંત્રોચ્ચાર કરવાના હોય છે અને મંત્ર છે ઓમ વમ નમઃ શિવાય. કારણ કે વમ છે એ બીજકારી વરુણનો મંત્ર છે, સુખાકારી છે અને પૃથ્વી પર 75% પણ પાણી છે આપ જાણો છો અને એ પ્રમાણે એ જળ આપણને અનુકૂળ બને, જળ અનુકૂળ બનશે તો વિચાર અનુકૂળ બનશે, વિચાર અનુકૂળ બનશે તો આપણે દારી સફળતા નોકરી ધંધો ઇત્યાદિ આપણે સારી રીતે કરી શકીએ. એના માટે ખાસ ઓમ વમ નમઃ શિવાય નો આખી માળા સ્ફટિકની કરવી, એ જે જળ ખરું એ જે ઘરમાં લોકો છે બધાને પીવાનું રહેશે, કદાચ જળ વધે તો આખા ઘરની અંદર એનું પ્રોક્ષણ પણ કરી શકો છો. જી ચોક્કસ. તો શાસ્ત્રીજી, અત્યારે હાલ સમયના અભાવના કારણે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ ચૂક્યો છે. રજા લેતા પહેલા આપે બારે બાર રાશિ વિશે જે પ્રકારે વાત કરી અને બારે બાર રાશિમાં કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, વિશેષ પૂજા કેવી રીતની કરવી તો તેનાથી ભગવાન ભોળાદેવની કૃપા તેમના પર બની રહેશે, તે દરેક કે દરેક બાબત વિશે આપે અમને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મહેશાના પરો દેવો મહિનો ના પરાશ્રુતિ અઘોરાના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરુ પરમ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત ઓમ નમઃ શિવાય કાર્યક્રમ અંતર્ગત અત્યારે હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.